हरि ओम विद्यार्थियों, स्टैंडर्ड 7 इंग्लिश 1 यूनिट 3 एस आई पी एवं आप एक्टिविटी 3 से पाठ जे हेरी पटेल विषय में पाठ विषय अभ्यास कर लीधो साथ पेज पर लग लीधा। हमें एक्टिविटी 3 में पेज नंबर 28 केन एंड बिहेवियर 5 मिनिट्स ने आधार जनाओ कि नीचेना वाक्य कोण बोली सके ये आप अभ्यास करवानो छे। How can you say that it will save my time? એ કોણ બોલે છે? કે તમને બધાને ખબર છે કે જાડેજા એટલે તમારે ખાલી જે અને એચ ને એ જ રીતે લખવાનું છે। પછી બીજું છે, હેલો આઈ મિસ્ટર પટેલ, આઈ એમ સેલ્સમેન, તો એ પણ તમને ખબર છે કોણ બોલે છે? તો કે હે ની તો લખવાનું એચ। અવર કંપની હેઝ મેડ હિટ શેમ્પુ ફોર ધ પીપલ લાઈક યુ, કોણ બોલે છે આ વાક્ય? કે અમારી કંપનીનું જે શેમ્પુ અમે બનાવીએ છીએ તો લોકો છે તેને પસંદ કરે છે, એ પણ કોણ બોલે છે? તો કે હેરી, એટલે એ જ કરવાનું। આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર હે, રેશમા એટલે આ પાછું છે વાક્ય। આઈ નીડ યોર 5 મિનિટ, તો એ કોણ બોલે છે? તો કે આઈ નીડ યોર 5 મિનિટ, મારા ખાલી તમારે શું જોઈએ છીએ? તો કે 5 મિનિટ જોઈએ છીએ, તો એ પણ કોઈ કોણ બોલે છે? તો કે એચ, હેરી। આઈ એમ ઇન અ હરી, આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ, એ કોણ બોલે છે? શારદા મોદી, તો આવશે એ। ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ, એ કોણ બોલે છે? તો કે હેરી, તો એ જ લખવાનું। આઠું વાક્ય છે, ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર વિથ શેમ્પુ, તો રેશમા બોલે છે, તો આ ઇટ ઇઝ 2-in-1 શેમ્પુ વિથ કન્ડિશનર, હેરી બોલે છે, તો એ જ। અને લાસ્ટ છે, વી વિલ મીટ સમ અધર ડે, એ પણ બોલે છે શારદા મોદી, તો એ જ। અહીંયા હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ। એક્ટિવિટી 4માં શું છે? તમારા શિક્ષક આઈસે રમત રમાડશે, ત્યારબાદ નીચે આપેલી સ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાંથી શોધીને લખો। નીચે જે બ્રેકેટમાં આપ્યું છે કે શ્યોર આઈ વિલ, થેન્ક યુ ફોર ઇન્વિટેશન, પછી છે નો સર, અવર વિઝિટર ઇઝ ટુ ગો ધ પંચામૃત ડેરી, આઈ સોરી વી યુઝ અનધર, સોરી બટ આઈ પ્રિફર ઓટોમાર્ક પેન, મો ગીવ મી સમ ટાઈમ। તો એ જ પ્રમાણે નીચે જે પ્રશ્નો આવ્યા છે ગુજરાતીમાં એમાં આપણે ઇંગ્લિશમાં આન્સર લખવાના છે, બંધ બેસતો શબ્દ મૂકવાનો છે બ્રેકેટ્સમાંથી। તો એમાં પહેલું વાક્ય છે, તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે, પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કરેલ છે, તો આન્સરમાં શું આવશે? શિક્ષકે મહીસાગર પ્રવાસનું આયોજન કર્યું પણ બાળકો એમ કહે છે કે પંચામૃત ડેરીની મુલાકાત લેવાનું છે, તો તમે શું કહેશો? તો કે નો સર, અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી, પહેલામાં એ આવશે। પછીનું છે બીજું, તમારી માતા તમને દુકાનેથી કોઈ વસ્તુ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે, તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો, તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે, તો એમાં શું આવશે? લાસ્ટમાં આપ્યું છે, મો ગીવ મી સમ ટાઈમ, કે મને થોડો સમય આ। એ પછીનું ત્રીજું વાક્ય, દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે, તમને તે ગમતી નથી, તો તમે શું કહેશો? તો અહીંયા જુઓ આપ્યું છે, સોરી બટ આઈ પ્રિફર ઓટોમાર પેન। એ પછીનું ચોથું વાક્ય છે, હેરી પટેલ તમને હેપ્પી હર્બલ શેમ્પુ વેચવા માગે છે, તમે તે લેવા માગતા નથી, તો તમે શું બોલશો? તો કે આઈ એમ સોરી વી યુઝ અનધર, શું બોલશો? આઈ એમ સોરી વી યુઝ અનધર, અમે તો બીજું યુઝ વાપરીએ છીએ। હવે પાંચમું છે, ધ્રુવીલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે, તમે ત્યાં ચોક્કસ જશો, તો એમાં તો પહેલું જ આવશે, હવે પહેલું જે બાકી રહ્યું છે કે હા ચોક્કસ, શ્યોર એટલે કે ચોક્કસ, આઈ વિલ હું આવીશ,
થેન્ક યુ ફોર ઇન્વિટેશન, કે તેનો આભાર પણ માનશો, કે તારો આભાર કે તે મને ઇન્વિટેશન એટલે કે આમંત્રણ આપ્યું, તારો આભાર કે તે મને આમંત્રણ આપ્યું. હવે પછીનું છે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5માં શું છે તો કે બે બેની જોડી બનાવો, નીચેના વાક્યોમાંથી પ્રસ્તાવ હોય તેની સામે પી એટલે કે પ્રપોઝ, જો પ્રતિભાવ હા હોય તો એક્સેપ્ટ અને ના હોય તો ડિસલાઇક લખો. હવે જો અહીંયા છે લેટ પ્લે ચેસ, તો એમાં શું આવશે? પીઆરઓ પીઓ એનો તમારે લખવાનો રહેશે ખાલી પી. પછી છે વાય નોટ લેટ પ્લે, તો એ તમે શું કર્યું? એક્સેપ્ટ એટલે કે સ્વીકાર કર્યો, એટલે એમાં શું આવશે? એ. ત્રીજું વાક્ય છે સોરી આઈ લાઈક ટુ પ્લે ખો ખો, તો એમાં શું આવશે? તમે એનો ઇન્કાર કર્યો એટલે ડી લખવાનું, ડિસલાઇક કર્યું તમે, ડી. ચોથું છે શ્યોર લેટ મી સી ઇટ, તો એમાં શું આવશે? કે તમે સ્વીકાર કર્યો, જોવા દે, હા વાંધો નહીં મને જોવા દે, એક્સેપ્ટ કર્યું એટલે એનું આવશે એ. પાંચમું વાક્ય છે પ્લીઝ ઓપન ધેન વિન્ડો, તો એમાં શું આવશે? પી. છઠ્ઠું વાક્ય છે પપ્પા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, તો એ પણ તમે પ્રપોઝ કર્યો એટલે આવશે પી. પછીનું વાક્ય છે સાતમું વાક્ય શ્યોર એટલે એક્સેપ્ટ કરે છે, હા પાડે છે એટલે એ. એ પછીનું વાક્ય છે આઠમું સોરી આઈ હેવ ટ્રાય બટ આઈ કુડ નોટ ઓપન ઈ, તો એમાં આવશે ડી ડિસલાઇક, કે મેં કોશિશ કરી પણ મારાથી તે ખુલ્યું નહીં એટલે ડિસલાઇક થયું એટલે ડી મૂકવાનું. હું લેટ મી આસ્ક ધ અધર મેમ્બર્સ ઓફ ધ બેન્ડ, આઈ વિલ ટેલ યુ ટુમોરો, એમાં શું આવશે? પી. ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ વિલ બી હેપી, એમાં એ આવશે, એક્સેપ્ટ કરે છે. પછીનું વાક્ય છે ઓ આઈ લાઈક ઇટ વેટ ફોર 5 મિનિટ ધેન આઈ વિલ બી વિથ યુ, એમાં પણ એક્સેપ્ટ કરે છે એટલે એ. અને 12th લાસ્ટ સેન્ટેન્સ છે કે સોરી આઈ હેવ ટ્રાઈડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ, એમાં પણ શું આવશે? ડિસલાઇક. તો જુઓ તમારે પેજ નંબર 30 છે એના ટેબલમાં તમને આપ્યું છે, હવે તે વાક્યોને નીચેના ટેબલમાં વહેંચો. તો પ્રસ્તાવ જે આપણે પી લખ્યું છે એટલે કે પ્રપોઝ કર્યું છે તમારે લખવા, તો પહેલું વાક્ય છે લેટ પ્લે ચે, તો એમાં યસ અને નોમાં શું આવશે? તો બીજું વાક્ય છે વાય નોટ લેટ પ્લે, એ એક્સેપ્ટ કર્યું, ઈ આવશે યસમાં. અને નોમાં શું આવશે? કે સોરી આઈ લાઈક ટુ પ્લે ખો ખો, તો ઈ આવશે નોમાં. એ જ રીતે તમારે તમારી જાતે બીજા 2-3 વાક્ય, અમારા ટેબલ નાનું એવું છે એટલે બીજા 2-3 વાક્ય આવશે, તો એ પ્રમાણે તમારે બીજા 2 વાક્ય મૂકવાના, કે એક પ્રપોઝના કે ઈ આવશે પ્રસ્તાવમાં, પી વાળું વાક્ય પ્રસ્તાવમાં, પછી એક્સેપ્ટ વાળું વાક્ય યસમાં, અને ડિસલાઇક વાળું વાક્ય મૂકવાનું રહેશે નોમાં. એવા 2 વાક્ય તમે આમાંથી જોયા આગળથી અને તમે લખી નાખજો. હવે પછીનું છે ઉપરના ટેબલના આધારે જોડીમાં સંવાદ કરો, તો તમે તમારા ઘરે તમારા મમ્મી છે, પપ્પા છે, મોટા ભાઈ કે બેન હોય તેની સાથે તમે આની ચર્ચા કરી શકો. હવે છે એક્ટિવિટી 6, વિજયભાઈ અને રાગિણીના સંવાદોને ઉદાહરણ મુજબ જોડો. અહીંયા શું છે? જુઓ વિજયભાઈ લખ્યું છે અને બાજુમાં કોણ લખ્યું છે? તો કે રાગિણી. હવે જો એમાં પહેલું તો આપેલું છે હેલો હેપી હર્બલ શેમ્પુ, એ બંને વાતચીત કરે છે. તો બીજામાં શું આપ્યું છે? રાગિણી શું બોલે છે? તો કે યસ સર વોટ કેન આઈ ડૂ ફોર યુ, હા અમે હેપી હર્બલ શેમ્પુમાંથી બોલીએ છીએ, તો હું તમારી શું મદદ કરી શકું? હવે બીજું વિજયભાઈ શું બોલે છે? આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પુ ફોર માય શોપ, તો એમાં શું આવશે? એ માગે છે કે મારે મારી દુકાનમાં તમારા જે શેમ્પુ તમે વેચો છે મારે જોઈએ છે. તો રાગિણી એમ કહે છે કે હાઉ મેની બોટલ, કેટલી બોટલ તમારે તમે ઈચ્છો છો તમારે જોઈએ છે, એટલે પહેલું છે હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ, એ આવશે. પછીનું વાક્ય છે થેન્ક્સ ધેટ્સ અ બેટર ઓપ્શન, એમાં શું આવશે? તો કે હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ,
એટલે એમ વિજયભાઈ પણ એમ જ બોલે છે કે થિંક ધેટ અ બેટર ઓપ્શન. પછીનું છે 20 બોટલ ડિફરન્ટ ફ્લેવર કેન આઈ હેવ ટ્રાય લીધ. કેટલી બોટલ જોઈએ છે તો કે 20, એટલે કે 20 બોટલ જોઈએ છે. એ પણ ડિફરન્ટ અલગ અલગ પ્રકારની સ્મેલ સુગંધવાળી, અલગ અલગ પ્રકારના સુગંધવાળી મારે બોટલ જોઈએ છે. કેન આઈ હેવ પ્રાઇસ લિસ્ટ અને એની સાથે તમે મને શું આપી શકો? તો કે એની લિસ્ટ પ્રાઇસ કિંમતની જે લિસ્ટ યાદી છે તે મને આપી શકો. શ્યોર સર, અવર સેલ્સમેન વિલ કમ ટુ યુ. શું કહે છે કે ચોક્કસ સર, અમારો જે સેલ્સમેન છે એ તમારી પાસે આવશે બોટલ અને તેની પ્રાઇસ લિસ્ટ લઈને આવશે. તો હવે છે એ પછીનું જુઓ, નીચેના વિકલ્પોના ઉપયોગથી સવાર ન કર. તો અહીંયા પણ એક ડાયલોગ આપ્યો છે અને બ્રેકેટ્સમાં જે બધા વર્ડ્સ આપ્યા છે તેના દ્વારા આપણે આ વાક્ય છે તે પૂર્ણ કરવાના છે. તેમાં પહેલું છે હેરી સે ઇઝ ઇટ મિસિસ શારદાબેન મોદી નંબર. તો ચીમનભાઈ સે શું આવશે બીજામાં? તો કે મેડમ ઇઝ ઇન ધ મીટિંગ. મેડમ ક્યાં છે? તો કે મીટિંગમાં છે. હેરી સે આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હેરી શું કહે છે કે હું હેપી હર્બલ શેમ્પુમાંથી જે વેચાણકાર છે એ હું, મારું નામ હેરી છે. ચીમનભાઈ સે યસ મિસ્ટર હેરી. પછી શું આવશે? તો કે હેરી સે આઈ એમ હેપી હર્બલ શેમ્પુ. ચીમનભાઈ સે યસ મિસ્ટર હેરી. સોરી, જીવનભાઈ છે પહેલું વાક્ય. સોરી, જો પહેલું વાક્ય છે હેરી સે ઇઝ ઇટ મિસ્ટર શારદાબેન મોદી નંબર. તો જીવનભાઈ શું કહેશે કે યસ હુ ઇઝ સ્પીકિંગ. શું બોલશે? યસ હુ ઇઝ સ્પીકિંગ. કોણ બોલી રહ્યું છે? હેરી કહેશે કે આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ સેમ. જીવનભાઈ છે યસ મિસ્ટર હેરી, મેડમ ઇઝ ઇન ધ મીટિંગ. શું કહે છે કે મેડમ તો ક્યાં છે? મીટિંગમાં. હવે છે હેરી એમ કહે છે કે વેન કેન આઈ મીટ હર, તો હું તેને ક્યારે મળી શકું? ચીમનભાઈ સે હવે શું આવશે? તો કે સોરી આઈ કેન નોટ ગીવ યુ ધ ટાઈમ. એ એમ કહે છે કે આઈ કેન નોટ, હું તમને એનો સમય આપી શકું તેમ નથી. માફ કરો. હેરી સે વિલ યુ પ્લીઝ ગીવ માય નંબર ટુ હર. તો તમે મારો જે નંબર છે તેને આપી શકશો? ચીમનભાઈ સે શ્યોર આઈ વિલ. ચોથામાં શું આવશે? આઈ વિલ, કે હા હું આપીશ. હવે પછીનું એક્ટિવિટી 7 છે, એમાં શું કરવાનું છે? તો કે જોડીમાં કાર્ય કરો. પેજ નંબર 31 એક્ટિવિટી 7, જોડીમાં કાર્ય કરો. નીચે બબલ્સમાં આપેલા વાક્યોને કાળજીપૂર્વક વાંચો. તે ગુગીન અને તેની મમ્મી વચ્ચેનો સંવાદ છે. કોણ ક્યુ વાક્ય બોલ્યું હશે તે શોધી કાઢો. જુબિનના વાક્યની આગળ ઝેડ અને મમ્મીના વાક્યની આગળ એમ લખો. હવે આ વાક્યની નીચે મુજબ લખો, ત્યારબાદ તમારા જોડીદાર સાથે મોટેથી વાંચો. તો અહીંયા જુઓ, તમને પિક્ચર 31 પેજ નંબર પર આપ્યું છે. એમાં ઝુબિન અને તેના મમ્મી વિશે અને ડાયલોગ બધા આપ્યા છે બધા રાઉન્ડમાં. તો કોણ કયું વાક્ય બોલે છે એ વિશે આપણે નીચે લખવાનું છે. તો એમાં પહેલું વાક્ય જુઓ શું લખ્યું છે. ઝુબિન સે આઈ એમ ફીલિંગ હંગરી. ત્યાર મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ. પછીનું વાક્ય મમ્મી સે યસ ઓફકોર્સ ઝુબિન. એટલે ઝુબિન એમ કહે છે કે આઈ એમ વેરી હંગરી, મને ખૂબ જ ભૂખ લાગી છે, મને લાડુ પડશે. તો મમ્મી સે યસ ઓફકોર્સ, હા ચોક્કસ ઝુબિન. હવે ઝુબિન છે તે ક્યુ વાક્ય બોલશે એ આપણે લખવાનું છે. હવે ઝુબિન નો વારો આવ્યા એટલે તમારે શું લખવાનું પડશે? ખાલી એમ કરી આવી રીતે બે ટકા થઈ એટલે સે એમ કરીને પછીનું વાક્ય આવશે. હું ધેટ કે લુક નાઇસ, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક મોક. જો અહીંયા બંને વચ્ચે જે એક રાઉન્ડમાં જે આપ્યું છે એ વાક્ય નીચે લખવાનું રહેશે. પહેલું વાક્ય એ બનશે કે ધેટ કે લુક નાઇસ, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક મોક.
એટલે એ વાક્ય આવશે. તો એના મમ્મી એને શું જવાબ આપે છે? તો કે ઓલ રાઈટ, જે ઉપર આપ્યું છે સૌથી પહેલું વાક્ય આપ્યું છે ઓલ રાઈટ, બટ અ સ્મોલ પી, હાથ ઉલાઈ શકે છે કેક પણ એક નાનો ટુકડો. એ પછીનું ત્રીજું વાક્ય બનશે એમના મમ્મીની પાછળ જે રાઉન્ડ આપેલું છે યલો કલરમાં, એમાં શું લખ્યું છે? ઓ ધોઝ ગુલાબ જાંબુ મે આઈ હેવ અ ફ્યુ. શું લખ્યું છે? કે ઓ ધોઝ ગુલાબ જાંબુ. હવે તેને શું દેખાય છે? કે ગુલાબ જાંબુ. તો એ શું કહે છે? કે હું એમાંથી થોડા લઈ શકું. તો એના મમ્મી એને શું કહે છે? ચોથું વાક્ય આવશે, જો અહીંયા આપ્યું છે કે નો યુ હેવ હેવન્ટ હેડ ઇનફ ફોર નાઉ. જે જુમીત છે તેના પગની પાસે એક રાઉન્ડ આપ્યું છે ઓરેન્જ કલરમાં, તે લખવાનું રહેશે. એ પછીનું વાક્ય બનશે ઇટ ઇઝ ઓલ રાઈટ. હવે ઝુબીન બોલશે એટલે ઝેડ લખવાનું. ઝુબીન બોલે છે ઇટ ઇઝ ઓલ રાઈટ ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ. બોલશે ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ. અને લાસ્ટ છેલ્લું વાક્ય એના મમ્મી બોલે છે, એના મમ્મીનો જે પગ દેખાય છે જે યલો કલરના રાઉન્ડમાં લાસ્ટમાં, એ લખવાનું રહેશે કે આઈ ડોન્ટ થિંક ધેટ અ ગુડ આઈડિયા ઇઝ નિયર ઇન ડિનર ટાઈમ. આ રીતે તમારે એમાંથી વાક્ય શોધી અને એ મેં તમને બતાવ્યા, એ તમારે અહીંયા નીચે છે લાઈન આપી છે તેમાં તમારે લખવાના રહેશે. હવે છે એક્ટિવિટી આ. વ્રેપર ઓફ હેપી હર્બલ શેમ્પુ. અહીંયા એક કાર્ડ આપ્યું છે હેપી હર્બલ શેમ્પુ, એમાં શું એમાં યુઝ થાય છે એના વિશેની માહિતી આપી છે. તો આપણે જોઈએ હેપી હર્બલ હેર ક્લિન્ઝર. હવે એમાં છે એન્ડ રીચ વિથ આમલા, અરીઠા, સિકાકાય એન્ડ જાસૂર ફોર એક્સટર્નલ યુઝ ઓનલી. ને એનો યુઝ એમના હેપી હર્બલ હેરમાં જે ક્લિન્ઝર છે તેમાં શું રાખવામાં આવ્યું છે? તો કે આમળા, અરીઠા, સિકાકાય અને જે જાસૂદના ફૂલ તમે જોયા હશે એ તો ખાલી એક્સ્ટ્રા છે કે તે તમે નાખી શકો. પછી છે જેન્ટલી ક્લીન એન્ડ મેક્સ હેર સોફ્ટ એન્ડ બ્લેક. આ તમે આનો ઉપયોગ કરશો એટલે તમારા વાળ કેવા થશે? તો કે તમારા વાળ છે એકદમ સોફ્ટ એન્ડ બ્લેક. ઇફ રેગ્યુલર આર હેલ્થ કંટ્રોલ ડેન્ડ્રફ, હેર ફોલ એન્ડ પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર. એટલે એના આ જે શેમ્પુ છે એનો યુઝ તમે કરો, જે અરીઠા, આમળા, સિકાકાય અને જાસૂદના શેમ્પુનો યુઝ કરશો તો તમારા જે વાળ છે એકદમ ચોખ્ખા રહેશે, એકદમ પોચા સોફ્ટ રહેશે અને કાળા પણ બનશે ઇન રેગ્યુલર. અને તેના રેગ્યુલર યુઝથી તે જે આપણે ડેન્ડ્રફ એટલે વાળમાં જે ફોડો થાય છે, સફેદ સફેદ જે થતું હોય ફોડો કહેવાય તો એ થતું હોય, અને હેરફોલ એટલે કે વાળ ખૂબ જ ઉતરતા હોય એ બધા જે વાળ ઉતરે છે એનાથી આપણને રાહત મળે છે. પછી છે ઇન્ગ્રેડિયન્ટ્સ. અરીઠા કેટલા હોય છે એમાં? એને હવે લખ્યું છે કે શેમ્પુમાં અરીઠાનો ઉપયોગ કેટલો કરવામાં આવ્યો છે? તો કે 20%, આમળાનો 15%, સિકાકાય 15%, જાસુ છે ફક્ત 5%, ચંદન 5%, પછી છે ભૃંગરાજ 5%, વોટર ટુ મેક 100% એન્ડ ફ્રેગરન્સ એટલે કે સુગંધ બ્લેન્ડ વિથ કોકોનટ ઓઇલ. તો કઈ રીતે કરવાનું છે? તો કે અરીઠામાં 20% હોય છે, આમળા પણ 15% જેટલો ઉમેરો કરવામાં આવે છે, સિકાકાય પાવડર આવે છે તો એ પણ 15% હોય છે, જાસૂદના ફૂલ નાખેલા હોય છે એ થોડા ઘણા એટલે 5% એનો ઉપયોગ કરવામાં આવે છે, ચંદનનો થોડો પાવડર નાખેલો હોય છે, પછી ધૂમરાજ એક આવે છે પાવડર આવે છે ધૂમરાજનો એ પણ 5% નાખેલો હોય છે, પછી છે વોટર ટુ મેક 10-100% વોટર અને સુગર ફ્રેગરન્સ બ્લેન્ડ વિથ કોકોનટ ઓઇલ. અને સુગંધ નાખે છે જે વિથ કોકોનટ ઓઇલ નાળિયેરનું તેલ. ડાયરેક્શન છે જન્ટલી મેસેજ ક્લિન્ઝર ઇન ટુ વેટ હેર એન્ડ સ્કેલ, લીવ ઇન 2-3 મિનિટ એન્ડ રીન્સ થ્રોલી રિપીટ ઇન નેસેસરી સ્ટેપ ઓફ ડેન્યુ. આ બધાનો ઉપયોગ કરશો તમે સાથે આ શેમ્પુનો જે હર્બલ શેમ્પુ છે, ઔષધીય શેમ્પુ છે એનો ઉપયોગ કરશો અને સાથે તમે તેલમાં પણ જે તેલનો ઉપયોગ કરશો એનો
और ઈઠા આમળા અને ફિક્કા કાઈનો ઉપયોગ તમે કરીને શેમ્પુ યુઝ કરશો જાસૂદના ફૂલ નાખશો તો એનાથી વાળ એકદમ સોફ્ટ બને છે, ક્લીન દેખાય છે, જે ડેન્ડ્રફ છે થતો નથી, પછી વાળ ખૂબ જ જેના ઉતરતા હોય તે ઉતર એટલે હેર ફોલ થતો નથી અને સાથે શું થાય છે તો કે વાળ છે એકદમ મજબૂત અને કાળા બને છે. જો અહીંયા લખ્યું છે નેટ વોલ 220 mm, પછી છે MFG લિંક નંબર GA844, MRP છે 152 એટલે 152. આ બધું તો ખાલી કાર્ડમાં લખ્યું છે કે કઈ રીતનું એમ કે તેનો યુઝ થાય છે અને શું નાખવામાં આવેલું છે, કાર્ડ બનાવ્યું છે અહીંયા હેપી હર્બલ શેમ્પુ. હવે અહીંયા જો પ્રોજેક્ટ ફીવો પેજ નંબર 33, એમાં શું છે તો તમે એકત્ર કરેલા રેફરન્સ લેબલને આધારે નીચેના ટેબલમાં વિગતો પૂર્ણ કરો. તમારા વિજ્ઞાન શિક્ષકની મદદથી તે એની હેલ્પ લઈ અને તમારે આ હાર્મલેસ છે એ હેલ્પ હોય એટલે કે હાર્મલેસ અને હાર્મફુલ એટલે કે તે કોઈ નુકસાન નથી પહોંચાડતું કે નુકસાન પહોંચાડે છે એના વિશેની તમારે માહિતી તમારા શિક્ષક પાસેથી લઈ અને અહીંયા લખવાનું છે. તેમાં નંબર આપ્યા છે 1 2 3 4 5. પ્રોડક્ટ નેમ શું છે તો કે હેપી હર્બલ શેમ્પુ. અરીઠા કેટલા નાખેલા છે? 20%. હાર્મલેસ છે તો કે હાર્મલેસ કહેવાય તો કે ના, કેમ કે અરીઠા આમળાને શીખતા થાય તો વાળ માટે ખૂબ જ સારા હોય છે. પછી આમળાનો ઉપયોગ કેવા કરવામાં આવે છે? 15%. પછી શીખા પાઈનો પણ 15%. એ જ રીતે તમારે બીજું શું રાખવામાં આવ્યું છે હેપી હર્બલ શેમ્પુમાં એના વિશે તમારે કી ઇન્ડિગ્રેટ હાર્મફુલ ઓર હાર્મલેસ એના વિશેની તમારે અહીંયા તમારે પ્રોજેક્ટ જે છે પેજ નંબર 33 તમારે તમારી જાતે કરવાનો રહેશે, જે આમાંથી તમારે લખવાનું ટેબલ રહેશે. અને પછી છે નીચેનું પણ એમ જ છે કે પૂર્ણ કરેલ વિગતને આધારે નીચે મુજબની સ્થિતિમાં તમે શું કહેશો તે લખો. એટલે આ જે પ્રોજેક્ટ છે એ તમને હું તમને હોમવર્કમાં કરવા માટે આપું છું. એ પછી ફરીથી આપણે જ્યારે મળશું ત્યારે આપણે એના વિશે થોડુંક હું તમને સમજાવી દઈશું, પણ આ અત્યારે તમારે તમારી જાતે ઉપયોગમાં કરવાનું રહેશે. હવે પાછળ શું છે? હેલ્પલાઇન. કે વિદ્યાર્થીઓને વિવિધ વિઝિટિંગ કાર્ડ અને પેપર્સ એકત્ર કરવાનું કહો જેનો ઉપયોગ તમારે પ્રોજેક્ટ દરમિયાન કરવાનો થશે. એક્ટિવિટી 4, જે એક્ટિવિટી 4 આઈ સે રમતમાં બોર્ડ પર નીચેના જેવા પ્રતિભાવ લખો. આ તો ખાલી હેલ્પલાઇન છે. પછી શું છે કે યસ વાય નો સોરી આઈ કેન નોટ, જે આપણે આગળ જોયું ને ડિસલાઇન અને એક્સેપ્ટ અને પ્રપોઝ વિચેન એ છે. પછી હશે ત્યારબાદ તેમને નીચે જેવી પરિસ્થિતિઓ વાંચી સમજાવો, તેઓ પરિસ્થિતિના આધારે બોર્ડ પર લખેલા પ્રતિભાવો પૈકી યોગ્ય પ્રતિભાવ આપશે. કેની હેલ્પની બીચમાં હોમવર્ક. પછી છે લેટ વોચ અ મૂવી. વિલ યુ બી માય પાર્ટનર ઇન ધ ગેમ વિથ અવર એજ્યુકેશન મિનિસ્ટર. હિયર ઇઝ યોર ન્યૂ બુક. આ સિવાય વર્ક અને અનુક પરિસ્થિતિઓ બોલાવી. એટલે કે આ ગેમ છે કે જે બોર્ડ પર જે બધા વાક્યો લખે છે એ પ્રમાણે પછી જે આપણે આગળ એક્ટિવિટી 4 જે ટેબલ જોઈએ એ પ્રમાણે તે રમત રમવાની છે. તો એ તમે તમારી ઘરે જાતે પણ કરી શકો છો અને એક એક્સેપ્ટ પ્રપોઝ અને ડિસલાઇક એ પ્રમાણે તમે તમારી જાતે તમારા મોટા ભાઈઓ સાથે રમત રમી શકો છો. આમાં બીજું કશું કંઈ કરવાનું નથી અને આ કંઈ પરીક્ષામાં પણ પૂછાવાનું નથી. તો આ એક જે છે એક્ટિવિટી 1 મેં જે ટેબલ છે 33 એ તમારે કરીને આવવાનું રહેશે. હવે પછીના નેક્સ્ટ પીરિયડથી હું તમને એક થોડુંક સમજાવી દઈશ આગળનું જે ટેબલ છે અને પછી યુનિટ 4 જે છે લોંગર શાર્પનર અને બીગર એ પાર્ટ તો બહુ જ સરસ છે, એ પાર્ટમાં મજા આવશે. તો પછી એ નેક્સ્ટ પીરિયડ હું તમને